નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ભાગીદારી વિષય પ્રવેશ ભાગ 1 ચેપ્ટર નંબર 1 આપણે આજે જોવાનું છે. ગઈકાલ આપણે આના ઉપર ચર્ચા કરી ગયા હતા કે એકાંકી વેપારી પેઢી કે જેની અંદર માલિક છે ઈ એક જ માલિક હોય, ધંધો અને માલિક બંને એક જ હોય, નફો અને નુકસાન છે એ માલિક પોતે જ મૂડી લાવતો હોય, અને ધંધો નફો થાય કોઈ માલિકનો પોતાનો અને ખોટ જાય કોઈ માલિકની પોતાની, એટલે કે માલિક અને ધંધો બંને છે એ એક જ હોય છે. બીજો ભાગ છે એ ભાગીદારી, અને ત્રીજો ભાગ છે એ કંપની. હવે ભાગીદારી એ ધોરણ 12 ભાગ 1 અને કંપની છે એ ધોરણ 12 ભાગ 2. આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ભાગીદારી વિષય પ્રવેશ ધોરણ 12 પહેલો ભાગ, પહેલા ભાગનું પહેલું પ્રકરણ. હવે એકાંકી વેપારી પેઢીમાં એક જ માલિક હશે, ભાગીદારીમાં એક કરતા માલિકો છે એ વધુ હશે, એટલે કે બે કે એનાથી વધારે, અને જ્યારે ધંધાનું સ્વરૂપ છે એ મોટું સ્વરૂપ હોય, વધારે મૂડીની જરૂરિયાત રહેતી હોય, ત્યાં કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવે છે. હવે આપણે વાત કરીએ ભાગીદારીની. સૌથી પહેલા આપણે એ જોઈએ તો કે ભાગીદારીને 1932 નો કાયદો છે એ લાગુ પડે છે. 1932 ના કાયદા પ્રમાણે ભાગીદારી એટલે શું? તો પહેલી વ્યાખ્યા આપણે જોઈએ કે ભાગીદારી એટલે શું. આજે આપણે 3 વ્યાખ્યા સમજવાની છે. ભાગીદારી પેઢી, ત્રીજી વસ્તુ છે ભાગીદાર. 1932 ના કાયદા પ્રમાણે આપણે આ ત્રણ વસ્તુને ફોલો છે કરવાની છે. આ ત્રણેય શબ્દ છે એ આપણે સમજવાના છે. તમારા બોર્ડના પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી આપણને 4 ગુણ પૂછાય છે. 4 ગુણની અંદર એક ટૂંકો પ્રશ્ન કે વિકલ્પ હોય છે અને એક 3 માર્કનો દાખલો હોય છે. આવી રીતે આપણને 4 ગુણ છે આ પરીક્ષામાંથી પૂછાય છે. તો એક વ્યાખ્યા છે એ ઘણી વાર તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે કે ભાગીદારી એટલે શું, અથવા તો ભાગીદારી પેઢી એટલે શું, અથવા તો ભાગીદાર એટલે શું. હવે જો તમને ભાગીદારી સમજાશે તો ભાગીદારી પેઢી અને ભાગીદાર છે એ તમને સમજવું છે એ સરળ બની જશે. સૌથી પહેલા તમને ઉદાહરણ આપું કે આપણે 11મા ધોરણમાં જોઈ ગયા હતા, એમાં એકાંકી વેપારી પેઢી હોય. એકાંકી વેપારી પેઢી એટલે ધંધાનો માલિક છે એ એક જ હોય, એક જ વ્યક્તિ છે એ મૂડી લાવે, એક જ વ્યક્તિ છે એ ધંધાનું સંચાલન કરે, અને એ પોતે જે નફો થાય કે જે નુકસાન થાય એ પોતે જ છે એ લે છે. આને આપણે એકાંકી વેપારી પેઢી કહેતા હતા. હવે ભાગીદારીમાં શબ્દ જ સમાયેલો છે ભાગીદારી. તો ભાગીદારીની અંદર જે વ્યક્તિઓ જોડાયેલા હશે એ બે કે તેથી વધારે વ્યક્તિઓ જોડાયેલા હશે. એટલે કે પહેલો શબ્દ વ્યાખ્યાની અંદર આ આવવો જોઈએ કે ભાગીદારીની અંદર એક કરતા વધુ એટલે કે બે, એક કરતા વધુ એટલે કે બે, બે કે તેથી વધુ વ્યક્તિઓ છે એ સાથે જોડાયા પછી એ લોકો કંઈક એવો કરાર કરે કે એવી કંઈક સમજૂતી કરે. આ બીજો શબ્દ ભાગીદારી સમજવા માટે એક બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે જોડાય અને સાથે જોડાય અને એવી કોઈ સમજૂતી કરે કે એવો કોઈ કરાર કરે કે જેની અંદર જે ધંધો એ
સ્થાપવા માંગે છે જે પેઢી એ સ્થાપવા માંગે છે એ પેઢીનું સંચાલન કાં તો બધાય ભાગીદાર કરે અને કાં તો બધાય વતી કોઈ પણ એક ભાગીદાર છે એ કરે અને સંચાલન કર્યા પછી જે નફો કે નુકસાન થાય એ નફો કે નુકસાન વહેંચી લેવા સંમત થાય એને આપણે ભાગીદારી તરીકે ઓળખીએ છીએ. જો આ ચાર શબ્દ છે એ મહત્વના છે ભાગીદારીની વ્યાખ્યા સમજવા માટે. સૌથી પહેલી વસ્તુ તો ભાગી એકાંકી વેપારી પેઢી નથી એટલે એક જ વ્યક્તિ છે એ માલિક હશે નહીં, એટલે એની અંદર ભાગીદારીની અંદર એક કરતાં વધુ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાયેલા હશે. જોડાયેલા હશે પછી એ લોકોએ સમજૂતી કરશે, એને ઓળખાય કરાર શબ્દથી ઓળખાય, સમજૂતી કરે અથવા તો એવો કોઈ કરાર કરે. અને જે ધંધો એ સ્થાપે છે એ ધંધાનું સંચાલન કાં તો એ બધાય ભાગીદારો જેટલા વ્યક્તિઓ જોડાયેલા હોય એ બધાય ધંધાનું સંચાલન કરે અથવા તો બધાય વતી કોઈ પણ એક વ્યક્તિ છે એ ધંધાનું સંચાલન કરે અને પરિણામે ધંધાને પરિણામે કાં તો નફો થાય અને કાં તો નુકસાન થાય તો એ વેચી લેવા માટે સંમત થાય તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે અહીંયા એ અને બી બે વ્યક્તિ છે એ સાથે જોડાય અને સાથે જોડાય અને એ કાપડની દુકાન છે એવું નાખે છે અથવા તો કાપડની દુકાન છે એ ચલાવવા માંગે છે. એટલે એ અને બી વ્યક્તિ છે એ પેલા જોડાશે. હવે કાપડની દુકાનની આપણે છેક સુધી છે એ યાદ રાખવાની છે, થિયરી જ્યાં સુધી ભણી ત્યાં સુધી. હવે એ અને બી એક કરતાં વધુ વ્યક્તિ થયા, આ બે વ્યક્તિઓ છે એ સાથે જોડાય છે, સાથે જોડાય અને કાપડની દુકાન છે એ નાખે છે. એટલે બે કે તેથી વ્યક્તિ વધુ વ્યક્તિઓ સાથે જોડાશે. જોડાઈ ગયા પછી એ બંને નક્કી કરશે કે ભાઈ તારે કેટલા મૂડી તરીકે પૈસા તારે કેટલા લાવવાના, બી નક્કી કરશે કે બીએ કેટલા પૈસા લાવવાના. પછી ધંધાનું સંચાલન છે એ કોણે કરવાનું, કોણે કયા સમયે દુકાને બેસવાનું, કોણે વહીવટ કરવાનો, આ બધું છે એ લોકો એવી કંઈક સમજૂતી કરશે. એ સમજૂતી કરશે એને એ કહેવાય કરાર તરીકે છે ઓળખવામાં આવે. એટલે એ અને બી બે છે એ ભેગા મળશે, ભેગા મળી અને કંઈક સમજૂતી કરશે. એ સંચાલન કેવી રીતે કરવાનું, તો કે બંને એ કરવાનું કે આ બે માંથી કોઈ પણ એક વ્યક્તિ એ સંચાલન કરો, કાં તો એ સંચાલન કરે કાં તો બી સંચાલન કરે અને કાં તો આ બંને છે એ ધંધાનું સંચાલન છે એ કરે. હવે ધંધાનું સંચાલન કરશે એટલે કે દુકાન છે એ ચલાવશે અને દુકાન ચલાવશે એટલે પરિણામ સ્વરૂપે દુકાનમાંથી કાં તો નફો થશે અને કાં તો નુકસાન થશે. આ નફો થશે કે નુકસાન થશે એ આ બંને એ કેવી રીતે વેચવો અથવા તો વેચી લેવા માટે સંમત થાય તો આવો જે કરાર છે એને આપણે ભાગીદારી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આપણે વ્યાખ્યા જોઈએ કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી મળીને એવો કરાર કરે કે ધંધાનું સંચાલન બધા ભાગીદારો કરે અથવા બધા વતી કોઈ પણ એક ભાગીદાર સંચાલન કરે અને પરિણામે નફો કે નુકસાન વેચી લેવા માટે સંમત થાય તો તેને ભાગીદારી કહે છે. ઓકે, 1932ના કાયદા પ્રમાણે આ ભાગીદારીની વ્યાખ્યા. બીજી વસ્તુ છે ભાગીદારી પેઢી. હવે ભાગીદારી પેઢી જો તમને ભાગીદારી સમજાય તો તમને ભાગીદારી પેઢી સમજે. ભાગીદારી પેઢી એટલે શું, તો કે ભાગીદારો દ્વારા ચલાવાતો જે ધંધો છે એ ધંધાને ભાગીદારી પેઢી કહે છે. એટલે ભાગીદારો કોણ છે, તો કે એ અને બી. આ એ અને બી કયો ધંધો ચલાવે છે, તો કે કાપડની દુકાન. તો આ કાપડની દુકાનને આપણે શું કહીએ, તો કે કાપડની દુકાનને આપણે ભાગીદારી પેઢી કહીએ. બીજી વ્યાખ્યા છે ભાગીદારી પેઢી, તો કે ભાગીદારો દ્વારા ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા છે ભાગીદાર, એટલે કે આ ભાગીદારીની અંદર જે લોકો જોડાય છે. હવે તમને ખબર છે કે ભાગીદારીની અંદર કોણ જોડાય છે, તો કે એ અને બી. તો આ એ અને બી ને વ્યક્તિગત રીતે, જો આ શબ્દ આવવો છે એ જરૂરી છે, એ અને બી ને વ્યક્તિગત રીતે ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યક્તિગતનો અર્થ એવો થાય કે એ ભાગીદાર છે અને બી એ ભાગીદાર છે, એ ભાગીદાર અને બી એ ભાગીદાર. ક્લિયર?
ફરીથી કહું છું કે ભાગીદાર એટલે શું? તો કે ભાગીદારીની અંદર, આ ભાગીદારીની અંદર જોડાયેલી, આપણે કીધું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાય. એમાં બે એ બી અને સી એ હોય, એ બી સી અને ડી એ હોય. અત્યારે આપણે ઉદાહરણ તરીકે એ અને બી બે વ્યક્તિ લીધા છે, તો એ અને બી આ બંને વ્યક્તિ જે ભાગીદારીની અંદર જોડાયેલા છે, એ ભાગીદારીની અંદર જોડાયેલી દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ ભાગીદાર અને બી એ ભાગીદાર. હવે આ ભાગીદારો જે ધંધો ચલાવે છે, તો કે એ ભાગીદારો શેનો ધંધો ચલાવે છે? તો કે કાપડની દુકાન ચલાવે છે. તો આ કાપડની દુકાનને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. તો આ 1932ના કરાર પ્રમાણે ભાગીદારી, ભાગીદારી પેઢી અને ભાગીદાર આ ત્રણેયની વ્યાખ્યા. ક્લિયર? પરીક્ષાની અંદર તમને એક વ્યાખ્યા છે એ પૂછાય છે. લક્ષણોમાં પહેલો મુદ્દો છે અસ્તિત્વ. ભાગીદારીનું અસ્તિત્વ કેમાંથી ઊભું થાય છે? તો કે આપણે હમણાં જ જોયું કે 1932ના કરાર દ્વારા, કાયદા દ્વારા, કરાર દ્વારા ભાગીદારીનું અસ્તિત્વ છે એ ઊભું થાય છે. કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી મળી અને એવી સમજૂતી કરે કે એવો કરાર કરે, એ કરાર દ્વારા એનું અસ્તિત્વ છે એ અમલમાં આવે છે. હવે કરાર છે એ બે પ્રકારનો હોઈ શકે. એક લેખિત કરાર પણ હોઈ શકે અને બીજો મૌખિક કરાર પણ હોઈ શકે. એટલે કે એ અને બી જે સાથે જોડાયેલા હોય છે, ભાગીદારીની અંદર જે જોડાયેલા હોય છે, ત્યારે ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવે છે. અને ત્યારે જે એ કરાર કરે છે, તો કે કરાર કેવી રીતે કરે છે? તો કે કાં તો બોલીને નક્કી કરે છે કે તારે આટલી મૂડી લઈ આવવાની, તારે આટલી મૂડી લઈ આવવાની, તારે આટલો ઉપાડ કરવાનો, તારે આટલો ઉપાડ કરવાનો, આટલો સમય તારે સંચાલન કરવાનો, આટલો સમય મારે સંચાલન કરવાનો, એટલે કે આટલો સમય તારે દુકાને બેસવાનો, આટલો સમય મારે દુકાને બેસવાનું, નફો થાય કે નુકસાન થાય તો આટલો નફો તારો, આટલો નફો મારો, આ રીતે જે નક્કી કરે છે એ બોલીને, એટલે કે મૌખિક પણ કરી શકાય અને લેખિત પણ કરી શકાય. પણ આપણે બધા જાણીએ છીએ કે કરાર છે એ કેવો હિતાવહ છે? તો કે કરાર છે એ મૌખિક કરાર છે, હિતાવહ છે. કારણ કે જો ક્યારેય મતભેદ થાય એ અને બી ભાગીદારોને, ક્યારેય એની વચ્ચે મતભેદ થાય તો લખેલું છે એ ગમે ત્યારે વાંચી શકાય. એટલે કરાર છે એ બે પ્રકારનો હોઈ શકે, લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. પણ એની અંદર લેખિત કરાર છે એ હિતાવહ છે. ઘણી વાર તમને પરીક્ષાની અંદર આવો ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે કયો કરાર હિતાવહ છે? તો એમનો જવાબ આવશે લેખિત કરાર છે એ હિતાવહ છે. અને ભાગીદારીનું અસ્તિત્વ છે આ કરાર દ્વારા છે એ ઊભું થાય છે. બીજું છે જે આ ધંધો છે એ કાયદેસરનો હોવો જોઈએ. આ બીજું લક્ષણ. એટલે કે કોઈ જે ધંધો બિનકાયદેસર ધંધો છે એ આપણે કરી શકતા નથી. માની લો કે કાપડની દુકાન, તો કાપડની દુકાન છે એ કાયદેસર રીતે આપણે કાપડની દુકાન છે નાખી શકીએ છીએ, કરિયાણાની દુકાન છે કે નાખી શકીએ છીએ. પણ ગુજરાતની અંદર જો દારૂબંધી હોય તો દારૂની દુકાન છે એવો, દારૂની દુકાન છે આપણે એની સ્થાપના છે કરી શકતા નથી. દારૂની દુકાનનો ધંધો આપણે ચલાવી શકતા નથી. તો જે પણ ધંધો કરવામાં આવે છે, જે પણ પેઢી ઊભી કરવામાં આવે છે, જે દુકાન નાખવામાં આવે છે એ કેવી હોવી જોઈએ? તો કે કાયદેસર હોવી જોઈએ. એટલે કે કેવી પ્રવૃત્તિ છે આ? તો કે કાયદેસરની પ્રવૃત્તિ છે. ત્રીજો મુદ્દો કે આ જે ભાગીદારી ઊભી કરવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? શું કામ ભાઈ? કે કોઈની સેવા કરવા માટે ઊભી કરી છે? કાપડની દુકાન નાખી છે તો કે સમાજની સેવા કરવા માટે ઊભી કરી છે? ના, પણ એનો ઉદ્દેશ છે એ નફો કમાવાનો છે. એટલે કે નફો કમાવાના હેતુથી ભાગીદારીની સ્થાપના છે, ભાગીદારી પેઢી છે એ નાખવામાં આવે છે. ત્યાર પછી ચોથું લક્ષણ છે ભાગીદારીની સભ્ય સંખ્યા. આમાં બે અલગ અલગ પ્રકારની સભ્ય સંખ્યા છે. તો કે કલમ 64 પ્રમાણે અને નિયમ 10 પ્રમાણે
ओके कलम 64 प्रमाणे ओछामा ओछी बे એટલે વધુમાં વધુ 100 જ્યારે નિયમ 10 પ્રમાણે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 સભ્ય સંખ્યા છે આપવામાં આવે છે આ પ્રશ્ન છે એ પણ તમને ઘણીવાર પૂછાય છે હવે તમે કઈ રીતે પ્રશ્ન પૂછો છો એના આધારે તમારે નક્કી કરવું છે બંનેમાં ઓછામાં ઓછી 2 ઓછામાં ઓછીનો અર્થ થાય એનાથી ઓછી નહીં કોનાથી ઓછી નહીં તો કે 2 થી ઓછી નહીં 2 થી ઓછી એટલે કેટલી થઈ જાય તો કે 1 હવે 1 હોય એટલે એ પાછું કેવું સ્વરૂપ થઈ જાય તો કે એકાંકી સ્વરૂપ આપણે શું ભણીએ છીએ તો કે ભાગીદાર એટલે 2 થી ઓછી નહીં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100 કોના પ્રમાણે તો 64 પ્રમાણે અને નિયમ 10 પ્રમાણે તો કે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 સભ્ય સંખ્યા છે એ રાખવામાં આવે છે પછી છે દરેક ભાગીદાર છે એક બીજાનો પ્રતિનિધિ કે એજન્ટ છે માની આપણે એમ કે ભાગીદારી ની અંદર બે ભાગીદાર આપણે દુકાન ને જીતમાં એક એ ભાગીદાર હતો અને બીજો બી તો આ એ અને બી એ એક બીજાનો શું છે પ્રતિનિધિ છે અથવા એક બીજાના એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે હરીફ નથી પણ એક બીજાનો કેવો છે તો કે પ્રતિનિધિ છે ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ માલિકી અને સંચાલન અહીંયા માલિક અને પેઢીનું સંચાલન એટલે કે પેઢી બંને વસ્તુ કેવી છે તો કે બંને વસ્તુ છે એ અલગ અલગ છે માલિકો દ્વારા કોનું સંચાલન કરવામાં આવે છે તો કે પેઢીનું સંચાલન કરવામાં આવે છે એટલે પેઢી અને માલિક એ બંને અહીંયા કેવા છે તો કે બંને અહીંયા અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે કોણ કોણ તો કે માલિક અને પેઢી જેનું સંચાલન કોનું સંચાલન કરવાનું છે માલિકોએ સંચાલન કોનું કરવાનું છે તો કે પેઢીનું તો કે પેઢી અને માલિક બંને અલગ વ્યક્તિત્વ ધરાવે છે બે અલગ અલગ વ્યક્તિ છે જ્યારે એકાંકી વેપારી પેઢી ની અંદર શું હતું તો કે માલિક એ જ અને ધંધો પણ એ જ આ બંને કેવા હતા તો કે સાથે હતા જ્યારે ભાગીદારી ની અંદર આ છે ફેરફાર છે કે માલિકી અને પેઢી બંને છે એ અલગ અલગ છે કારણ કે અહીંયા માલિકી ની અંદર જો માની લો કે એ અને બી બે વ્યક્તિ હોય તો અને પેઢી છે સામે છે એ દુકાન છે તો દુકાનનું સંચાલન કાં તો એ કરવાનું થાય અને કાં તો બી એ કરવાનું થાય હવે અમુક મૂડી છે એ લઈ આવે અને અમુક મૂડી છે એ બી લઈ આવે નફો છે એ અમુક એને દેવાનો અમુક નફો છે એ બી ને દેવાનો તો આની સામે આ બે અલગ અલગ વ્યક્તિ છે જ્યારે અહીંયા એકાંતિ વેપારી પેઢીમાં શું હતું કે માલિકે એ અને ધંધો એનો પોતાનો પર્સનલ એટલે જે પણ કઈ નફો જાય તો એકલાનો અને નુકસાન જાય તો એકલાનો અહીંયા એ વસ્તુ નથી જો નફો થાય તો એમાં બે ભાગીદાર છે અને નુકસાન જાય તો એની અંદર બે ભાગીદાર છે એટલે માલિકી અને પેઢી આ બંને છે એ અહીંયા અલગ અસ્તિત્વ ધરાવે છે જ્યારે એકાંતિ વેપારી પેઢીમાં માલિક અને ધંધો એ બંનેને આપણે એક જ છે એ ગણતા હતા અને છેલ્લો પોઈન્ટ છે લક્ષણનો કે જવાબદારી દરેક ભાગીદારની જવાબદારી કેવી છે તો કે દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે અમર્યાદિત નો અર્થ શું કોઈ લિમિટ નહીં તમે જેટલું દેવું કરો એટલું દેવું તમારે ભરપાઈ છે એ કરવું પડે ચૂકવવું છે એ પડે છે એટલે જવાબદારી છે એ કેવી છે અમર્યાદિત જવાબદારી છે એટલે સમજી વિચારીને દેવું છે ન્યામ કરવાનું ને કર અંદર મિલકતો વેચીને પણ એ અને બી પેઢીનું દેવું છે એ ચૂકવવું પડશે એટલે જવાબદારી છે અહીંયા અમર્યાદિત છે આ સાત છે એ ભાગીદારીના લક્ષણો છે પહેલું લક્ષણ આપેલું અસ્તિત્વ તો કે કરાર દ્વારા અસ્તિત્વ આવે છે કરાર છે બે પ્રકારનો છે એક લેખિત અને બીજો મૌખિક પણ ઝઘડો થાય તો બોલ્યા હોય તો ફરી જવાય મૌખિક છે એ બોલેલું છે બોલેલું છે એમાં ફરી જવાય લેખિતમાં આવું થતું નથી એટલે કરાર છે એ લેખિત છે એ તમામ છે અહીંયા કાયદેસરનો જ ધંધો હોવો જોઈએ બિનકાયદેસર ધંધો પ્રવૃત્તિ છે આપણે કરી શકતા નથી એનો ઉદ્દેશ છે એ નફો કમાવાનો છે એની સભ્ય સંખ્યા કલમ 64 પ્રમાણે ઓછામાં ઓછી 2 વધુમાં વધુ 100 નિયમ પ્રમાણે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 દરેક ભાગીદાર એકબીજાનો એજન્ટ કે એકબીજાનો પ્રતિનિધિ છે માલિકી અને પેઢી એટલે કે માલિકો અને પેઢી બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે અને દરેક ભાગીદારની જવાબદારી છે એ અમર્યાદિત જવાબદારી છે ચાલો મિત્રો લક્ષણોમાં કાંઈ પ્રશ્ન હોય તો બોલો
અને ત્યાર પછીનો પોઈન્ટ છે સામાન્ય કરારનામું કે શપથપત્ર હવે આ છતાં પહેલા તમને એક વાત કરી દઉં કે એ અને બી આપણે કીધું એ અને બી આ બે ભાગીદારો છે આ લોકો છે એ દુકાન ચલાવે છે બંને ભાગીદારો હવે આ બે ભાગીદારો છે દુકાન ચલાવે છે શરૂઆતમાં તો વાંધો બહુ આવતો નથી પણ અમુક સમય જતાં આ બે વચ્ચે છે એ ઝઘડો થાય છે એ એમ કે છે કે હું વધુ નફો લઈ જાઉં હું ધંધાનું સંચાલન વધારે કરું છું એટલે હું વધુ નફો લઈ જાઉં બી એમ કે હું તને વધારે નફો ધંધામાંથી લેવા દઉં નહીં એ એમ કે હું થોડો ઉપાડ વધારે કરું બી એમ કે હું તને વધારે ઉપાડ કરવા દઉં નહીં આ બાબતથી એ બેને થાય છે ઝઘડો આ બંને ભાગીદારોની વચ્ચે ઝઘડો જેવી થાય છે હવે આ ઝઘડાનું સોલ્યુશન છે એ કઈ રીતે કરવું આ એક મોટો પ્રશ્ન છે એ ઉભો થાય તો આ ઝઘડાનું સોલ્યુશન છે એ કરાર પ્રમાણે છે કરવામાં આવે છે પણ માની લો કે કરાર છે એ તમે લેખિતમાં કર્યો નથી આપણે કીધું હતું કરાર છે એ બે રીતે આપણે કરી શકીએ છીએ લેખિતમાં પણ કરાર કરી શકાય અને મૌખિકમાં પણ કરાર કરી શકાય હવે તમે લેખિતમાં આ કરાર કરેલો નથી એટલે તમારી પાસે લખેલું કંઈ છે નહીં તો આ ઝઘડાનો ઉકેલ છે કેમ લાવવો તો આ ઝઘડાનો ઉકેલ લાવવા માટે સામાન્ય કરારનામાનો ઉપયોગ છે કરવામાં આવે છે આ સામાન્ય કરારનામું ઈ પણ 1932 ના કાયદા પ્રમાણેનું જ હશે તો એના પ્રમાણે એનો ઉકેલ છે લાવવામાં આવે છે હવે આ સામાન્ય કરારનામાનો બીજો અર્થ થાય ખતપત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે તો આ સામાન્ય કરારનામું કે ખતપત્ર એટલે શું જોઈએ તો એમાં એક પછી એક મુદ્દો આપણે જોઈએ એમાં પહેલો મુદ્દો છે મૂડી આ સામાન્ય કરારનામાની અંદર અથવા તો ભાગીદારો જો કરારનામું નક્કી કરે તો એની અંદર આ એ અને બી આ બે ભાગીદારો હોય તો આ બંને ભાગીદારોએ નક્કી કરી લેવું જોઈએ કે એ કેટલી મૂડી લાવશે અને બી કેટલી મૂડી છે એ લાવશે માની લો કે આ નક્કી ન કરી હોય તો એ જે મૂડી લઈ એવું હશે એ અને બી જે મૂડી લઈ એવું હશે એની અંદર છે એ નક્કી કરી લખેલી છે એ હશે અને નહીં લખેલી હોય તો સામાન્ય કરાર પ્રમાણે આપણે એનો મૂડી બાબત તો કોઈ ઝઘડો થવાનો નથી જે ઝઘડો થશે એ વ્યાજ ઉપાડ કે ઉપાડના વ્યાજ કે નફો વેચવા માટે જે પણ કંઈ થશે એ એટલે મૂડી તો એ અને બી જ્યારે ધંધો શરૂ કરશે ત્યારે એ જો સામાન્ય કરારનામું હશે પોતે નક્કી કરેલું કરારનામું હશે તો એમાં મૂડી લખવાની જરૂર છે પણ જો સામાન્ય કરારનામું હશે તો એની અંદર છે એ મૂડી છે એ લખેલી હશે નહીં પણ ત્યારે તમારે કઈ મૂડી ગણવા દેશે તો કે એ જે લઈ આવેલા છે એ મૂડી છે એની અંદર ગણવાની રહેશે બીજું છે મહત્વની વાત મૂડીનું વ્યાજ હવે તમને મૂડીનું વ્યાજ સમજાવો એની સાથે સાથે આ મુદ્દા આપણે સમજીએ એની સાથે સાથે આપણે પરીક્ષામાં જે વિકલ્પો તમને પૂછાય છે એને પણ આપણે હારો વાત સમજતા જોઈએ હવે મિત્રો અહીંયા બરાબર તમને ધ્યાન રાખજો હું તમને એક ઉદાહરણ આપું છું કે એક બેંક છે અને આ એ નામની વ્યક્તિ છે આ એ નામની વ્યક્તિ બેંકની અંદર 10,000 રૂપિયા છે એ પોતાના ખાતામાં ભરે છે સમજાય છે એ નામની વ્યક્તિએ બેંકમાં કેટલા રૂપિયા મૂક્યા છે તો કે 10,000 રૂપિયા મૂક્યા છે હવે આ 10,000 રૂપિયા ઉપર વ્યાજ કોણ આપશે તો કે બેંક આપશે કોને આપશે તો કે એને આપશે બરાબર સમજો એ પૈસા ક્યાં મૂક્યા છે તો કે બેંકમાં મૂક્યા છે કેટલા રૂપિયા છે તો કે 10,000 રૂપિયા છે આ 10,000 રૂપિયા ઉપર બેંક છે એ વ્યાજ કોને આપશે તો કે એને વ્યાજ છે એ આપશે હવે જો અહીંયા આ જ વસ્તુને અહીંયા આ રીતે તમે જુઓ કે બેંકની જગ્યાએ કોનું નામ આપી દઉં અહીંયા કોને લખું
કે પહેરી આપણે દુકાન લખી છે ને કાપડની એ આપણે લખીએ કાપડની દુકાન એ આપણી પેઢી ઓકે એ મૂડી તરીકે જે 10000 રૂપિયા લઈ ગયો છે એ એને 10000 રૂપિયા ક્યાં રોક્યા છે ઓકે પેઢીમાં રોક્યા છે આ પેઢી છે એ એને શું આપશે ઓકે વ્યાજ આપશે હવે પેઢી વ્યાજ આપશે બરાબર સમજો કોણ વ્યાજ આપશે કે પેઢી વ્યાજ આપશે ઓકે કોને આપશે તો કે એને આપશે હવે એને વ્યાજ મળશે અને પેઢી છે ઈ ચૂકવશે જો પેઢી ચૂકવે તો એના માટે ખર્ચ ગણાશે એને મળશે એટલે એના માટે આવક ગણાશે બરાબર સમજો શું વાત થઈ તો કે એ છે ઈ 10000 રૂપિયા મૂડી તરીકે કોને આપે છે ક્યાં રોકે છે તો કે પેઢીમાં રોકે છે આ પેઢી છે ઈ એને શું આપશે તો કે વ્યાજ આપશે એટલે એને વ્યાજ મળશે પેઢી છે ઈ ચૂકવશે ચૂકવશે એટલે પેઢી માટે શું કહેવાશે ઈ ખર્ચ કહેવાશે અને એને મળશે એટલે એ માટે ઈ શું કહેવાશે આવક કહેવાશે હવે અહીંયા આપણે સાઈડમાં છે આ જ વિગતને છે લખતા જઈએ અહીંયા ઓકે મૂડીનો વ્યાજ અહીંયા હું લખું છું ભાગીદાર અને પેઢી ભાગીદાર માટે શું થશે કે આવક થશે પેઢી માટે શું શું થશે કે ખર્ચ થશે પેલો મુદ્દો પરીક્ષામાં ઘણીવાર આવું તમને પ્રશ્ન પૂછાય છે કે મૂડીનું વ્યાજ પેઢી માટે શું ગણાય તો કે મૂડીનું વ્યાજ પેઢી માટે શું ગણાશે તો કે ખર્ચ ગણાશે અથવા પ્રશ્ન તમને આમ પણ પૂછી શકે કે મૂડીનું વ્યાજ ભાગીદાર માટે એ ભાગીદાર છે ભાગીદાર માટે શું ગણાય તો કે મૂડીનું વ્યાજ ભાગીદાર માટે છે એ આવક ગણાશે હવે આ વ્યાજ આપવું કે ન આપવું એ કરારનામાની અંદર જે નક્કી કરેલું હોય જો નક્કી કરેલું હોય એ લોકોએ જ્યારે કરારનામું પોતાનું કરારનામું બનાવેલું છે એમાં એ લોકોએ જો નક્કી કરેલું હોય કે 7% આપવું છે તો 7% આપવાનું 10% આપવું છે 10% આપવાનું પણ કાંઈ જ ઉલ્લેખ ન હોય તો સામાન્ય કરાર પ્રમાણે કાંઈ જ ઉલ્લેખ કરેલો ન હોય તો વ્યાજ ચૂકવવાનું થશે નહીં બરાબર સમજો મૂડીનું વ્યાજ આપવું જ એવું ક્યારે આપી શકાય તો કે સૂચના હોય ઉલ્લેખ હોય તો જ આપી શકાય સામાન્ય કરારનામામાં એનો ઉલ્લેખ છે નહીં આ બાબતથી જો એનો ઝઘડો થાય એ નક્કી કર્યું નથી પોતાનું કરારનામું લખ્યું નથી ત્યારે એને નક્કી કર્યું નથી કે આપણે 10% વ્યાજ આપવાનું છે તો હવે જ્યારે સામાન્ય કરારનામાનો એ ખતપત્રનો ઉપયોગ કરશે ઝઘડો થશે ત્યારે ખતપત્રનો ઉલ્લેખ કરશે તો ખતપત્રમાં આની કોઈ પ્રકારની જોગવાઈ નથી એટલે વ્યાજ મળશે નહીં પણ જો એની અંદર કહેવામાં આવેલું હોય કે 10% વ્યાજ આપો આવું એ લોકોએ નક્કી કરેલું હોય તો 10% લેખે કે 7% લેખે કે 8% લેખે જે નક્કી કરેલું હશે એ પ્રમાણે વ્યાજ આપવામાં આવશે અધરવાઇઝ વ્યાજ આપવામાં આવશે નહીં શોર્ટકટ રીતે કેવું હોય તો આપણે એવું કહી શકાય કે દાખલાની રકમમાં તમને કીધું હોય કે મૂડી ઉપર વ્યાજ ગણો તો ગણવાનું નથી કીધું તો નહીં ગણવાનું કારણ કે સામનો ખતપત્ર છે સામાન્ય કરારનામું છે એમાં એવો ઉલ્લેખ નથી કે મૂડી ઉપર વ્યાજ આપવાનો ત્રીજો મુદ્દો છે એ ઉપાડ મૂડીની જેમ જ જો આપણે આ વાત કહી કે આપણે આમ આને આ જ રીતે સમજીએ કે એ છે એ બેંકમાં પૈસા મૂક્યા છે એટલે એનો અર્થ એવો થયો કે એ છે એ બેંક એટલે એને પેઢી આપણે કહી દઈએ કે એ છે એ મૂડી તરીકે 10000 રૂપિયા મૂક્યા તો હવે જો આપણે બેંકમાં પૈસા 10000 મૂક્યા હોય અને આપણે પૈસાની જરૂર પડે તો આપણે શું કરીએ તો કે આપણે બેંકમાંથી પૈસા છે એ ઉપાડી આવીએ પણ ઉપાડવાની અમુક લિમિટ હોય ને આપણને ખબર છે કે 10000 કરતાં કાંઈ વધુ પૈસા આપણે ઉપાડી આવીએ નહીં તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જો તમને કીધું હોય ત્યાં સુધી તમે ઉપાડ કરવાનું તો તમે ઉપાડ કરી શકો જો તમને સૂચના ન હોય તો સામાન્ય કરારમાં એવો કોઈ ઉલ્લેખ છે નહીં કે ઉપાડ છે એ ગણવું દાખલામાં હોય ઉપાડ કે એનો ઉપાડ 5000 છે તો ગણવાનું એનો ઉપાડ નથી તો નહીં ગણવાનું કા ઉપાડ ચોથી વસ્તુ છે ઉપાડનું વ્યાજ એ જ વસ્તુ અહીંયા સમજીએ હવે જુઓ એને પૈસાની જરૂર છે એ પૈસા ક્યાં રોક્યા છે તો એ પેઢીમાં રોક્યા છે મૂડી તરીકે કેટલા રોક્યા છે તો કે 10000 રોક્યા છે હવે એને 1000 રૂપિયાની જરૂર છે
પેઢીમાં એનું રોકાણ કેટલું છે તો કે 10,000 છે. કોનું? તો કે એનું. હવે એને કેટલાની જરૂર છે? તો કે 1,000 રૂપિયાની જરૂર છે. એટલે એ કોની પાસે જશે? તો કે પેઢી પાસે જશે. પેઢી પાસે જશે, જઈને એ ત્યાંથી શું કરશે? તો કે ઉપાડ કરશે. એટલે પેઢી એને કેટલા રૂપિયા આપશે એમાંથી? તો કે પોતાના જે 10,000 છે એમાંથી 1,000 રૂપિયા આપશે. પણ એ ઉપાડ ઉપર પેઢી એની પાસેથી શું ગણશે? તો કે વ્યાજ લેશે. હવે કોણ લેશે? તો કે હવે પૈસા કોણ લઈ આવ્યું છે? તો કે એ લઈ આવ્યું છે. કોની પાસેથી લઈ આવ્યો છે? પેઢી પાસેથી લઈ આવ્યો છે. તો પેઢી પાસેથી એને પૈસા લીધા હોય એ તો વ્યાજ કોને ચૂકવવું પડે? તો કે એ ચૂકવવું પડે. કોને ચૂકવવું પડે? તો કે પેઢીને ચૂકવવું પડશે. એટલે હવે ચૂકવશે કોણ? તો કે એ કોને ચૂકવશે? તો કે પેઢીને. તો પેઢીને મળશે. તો પેઢી માટે શું થશે? એ આવક. જ્યારે ભાગીદાર માટે શું થશે? એ ખર્ચ. બીજો પોઈન્ટ આપણે અહીંયા જોઈ શકીએ. ઉપાડેલું વ્યાજ. ઉપાડ કોણ કરે છે? તો ભાગીદાર કરે છે. ક્યાંથી પૈસા લઈ આવે છે? તો કે પેઢી પાસેથી લઈ આવે છે. તો વ્યાજ કોણે ચૂકવવું પડશે? આપણે અહીંયા આ જ વસ્તુ જોઈએ કે એ બેંકમાંથી પૈસા લઈ આવે તો કોણે વ્યાજ ચૂકવવું પડે? તો કે એ ચૂકવવું પડે. કોને ચૂકવવું પડે? તો કે બેંકને. એ જ વસ્તુ થઈ કે એ કોને ચૂકવવું પડે? તો કે પેઢીને. તો પેઢી માટે શું થશે? એ કે પેઢી માટે આવક થશે. તો પેઢી માટે આવક થશે તો ભાગીદાર માટે શું થશે? કે ભાગીદાર માટે ખર્ચ થશે. હવે ઉપાડનું વ્યાજ ગણવું કે નહીં ગણવું કે નહીં ગણવું? કે સામાન્ય કરારમાં એનો કોઈ ઉલ્લેખ છે નહીં. જો એ ભાગીદારોએ પોતાનું કરારનામું તૈયાર કર્યું હોય અને એમાં નક્કી કર્યું હોય કે આપણે 5%, 7%, 10%, 12% ઉપાડનું વ્યાજ રાખવાનું છે, ગણવાનું છે, તો ગણવાનું. જો નક્કી કરેલું ન હોય, એટલે કે સૂચના કોઈ ન હોય, તો તમારે ઉપાડનું વ્યાજ પણ ગણવાનું રહેશે નહીં. આને પણ શોર્ટમાં એવું સમજીએ કે રકમમાં ઉપાડ વ્યાજની ટકાવારી આપી હોય તો ઉપાડ વ્યાજ ગણવાનું, ન આપી હોય તો નહીં ગણવાનું. મૂડીના વ્યાજમાં પણ એમ ટકાવારી આપી હોય ને ગણવાનું કીધું હોય રકમમાં તો ગણવાનું, નહીં ગણવાનું કીધું હોય તો નહીં ગણવાનું. ત્યાર પછી છે પગાર મહિનાનું કે બોનસ. હવે જો ભાગીદાર છે, કોઈ પણ ભાગીદાર છે, સક્રિય રીતે કામ કરતો હોય, એ અને બી, આપણે કીધું હતું કે એ અને બી ભાગીદાર, આ પછી નામ છે, એ અને બી ભાગીદાર છે, એ એ અને બી ભાગીદાર છે, એમાંથી એ ભાગીદાર છે એ થોડોક સક્રિય છે અને વધારે ધંધાનું સંચાલન છે એ કરે છે. તો એ પેઢી પાસે પગાર છે અથવા તો મહેનતાણું છે, તે વધારાનું બોનસ છે એ માગ્યું. તો હવે એને આપણે પગાર, મહેનતાણું કે બોનસ આપવું કે ન આપવું, આ બાબતથી જરૂર થાય. એ એમ કહે કે હું દુકાને વધુ કલાક બેસું છું તો મને વધુ પગાર દે, એવું બી ને કે અને બી છે એ ના પાડે. તો હવે આમાંથી જરૂર થાય તો આનું સોલ્યુશન શું? તો કે જો એ લોકોએ નક્કી કર્યું હોય કે તારે 2 કલાક વધારે કામ કરવાનું છે તો તને 500 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવશે, તો એને આપવાના. જો નક્કી કરેલું ન હોય તો સામાન્ય કરારમાં એનો કોઈ ઉલ્લેખ છે નહીં. તો કે તો મહેનતાનો પગાર કે બોનસ છે એ મળી શકશે નહીં. ક્યારે મળશે? તો કે રકમમાં હશે તો મળશે, નહીં હશે તો નહીં મળશે. તો હવે પગાર, મહેનતાણું, બોનસ કે કમિશન કોણ આપે? કે પેઢી આપે. કોને આપે? તો કે ભાગીદારને આપે. તો પેઢી માટે શું થાય? કે પેઢી માટે થશે ખર્ચ, ભાગીદારને મળશે તો ભાગીદાર માટે આવક. પણ ક્યારે? ઉલ્લેખ હોય તો, દાખલામાં સૂચના હોય કે પગાર, બોનસ કે મહેનતાણું આપો તો આપવાનું, ન આપો તો કઈ સૂચના ન હોય તો આપવાની રહેશે નહીં. ત્યાર પછી છે બહુ જ અગત્યનો મુદ્દો છે કે ભાગીદારે પેઢીને ધીરેલી લોન પર વ્યાજ. બરાબર સમજજો શું કહેવા માંગે છે. ભાગીદારે પેઢીને ધીરેલી લોન પરનું વ્યાજ. હવે આપણે અહીંયા સમજીએ કે અહીંયા પેઢી છે, આ એ નામનો ભાગીદાર છે. હવે પેઢીને અમુક સમયે પૈસાની વધારે જરૂરિયાત ઊભી થાય છે, એટલે પેઢી શું કરે? તો કે બેંક પાસેથી કે નેણદાર પાસેથી પૈસા છે મછીના લઈ આવે. હવે આપણે જે 2 ભાગીદારો છે એ અને બી, એમાં એ છે એ થોડોક સદ્ધર ભાગીદાર છે, એટલે કે એની પોતાની અંગત મિલકતો, અંગત મૂડી એની પાસે થોડીક વધારે છે, એટલે એ એવું કહે છે કે આપણે બેંક પાસેથી પૈસા લેવા કે નેણદારો પાસેથી મછીના લેવા, એના કરતાં હું તમને લોન આપું તો. તો પેઢી કે અમને કઈ વાંધો નથી, બી એમાં સહમત થાય કે વાંધો નહીં આપણે, કારણ કે એ અને બી ભાગીદાર છે, એ લોકોએ સમજૂતી કરવાની છે, અને બી છે
એ એમ કે કઈ માધ્યમની તમારી પાસે પૈસા હોય તો તમે લોન તરીકે આપો એટલે એ છે એ લોન તરીકે પેઢીને 50,000 રૂપિયા આપે છે પૂછીના લોન પેટે હવે કોણ આપે છે તો કે એ આપે છે તો કે કોને આપે છે કે પેઢીને આપે છે તો હવે પેઢીની ફરજ છે ને કે પેઢીને શું કરવું જોઈએ વ્યાજ આપવું જોઈએ કોનું વ્યાજ તો કે લોનનું વ્યાજ તો કે કોણ આપે તો કે પેઢી આપે કોને આપે એને આપે હવે આ લોન ઉપર વ્યાજ ગણવું કે નહીં ગણવું તો બરાબર મિત્રો સમજજો આ જ મુદ્દો છે એ સમજવા જેવો છે કરારનામાની અંદર બે પોઈન્ટ છે એ સમજવા જેવા છે બાકી તો દાખલામાં હોય તો ગણવાના ન હોય તો નહીં ગણવાના પણ બે પોઈન્ટ છે એ અગત્યના છે કે જે તમારે જાતે નક્કી કરવું પડશે કે ગણવું કે નહીં ગણવું રકમમાં સૂચના ન હોય તોય ગણવાનું કે નહીં ગણવાનું એનું ડિસિઝન તમારે જાતે લેવું પડશે એમાં એક મુદ્દો છે ભાગીદારને પેઢીએ દીધેલી લોન પરનું વ્યાજ બરાબર સમજો એ પેઢીને 50,000 જો ભાગીદારે પૈસા આપ્યા છે પેઢીએ નથી આપ્યા ભાગીદારે લોન આપી છે 50,000 હવે આ લોન ઉપરનું વ્યાજ જો એ લોકોએ નક્કી કર્યું હોય કે જ્યારે કોઈ પણ ભાગીદાર છે એ આપણી પેઢીને જરૂરિયાત ઊભી થશે અને ત્યારે લોન ઉપર લોન આપશે તો લોન ઉપર આપણે 8% વ્યાજ આપશે આવું નક્કી કર્યું હોય તો 8% વ્યાજ છે એ ભરવું પડશે એવું નક્કી કર્યું હોય કે 10% વ્યાજ આપવાનું તો 10% લેખે વ્યાજ આપવું પડશે પણ વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હોય તો કરારનામાની અંદર 6% લેખે વ્યાજ આપવું એવી સ્પષ્ટતા કરેલી છે જો બરાબર સમજો મૂડીનું વ્યાજ એ લોકોએ કરારનું નક્કી કર્યું હોય કે 10% આપવાનું તો આપવાનું નહીતર આપવાનું થશે નહીં ઉપાડનું વ્યાજ પણ એમ નક્કી કરેલું હોય તો આપવાનું નહીતર આપવાનું થશે નહીં પણ ભાગીદારે પેઢીને ધીરેલી લોન પરનું વ્યાજ જો એ નક્કી ન કર્યું હોય તોય એને 6% લેખે આપવામાં આવશે બરાબર સમજો મૂડીનું વ્યાજ હોય તો ગણવાનું ન હોય તો નહીં ગણવાનું ઉપાડનું વ્યાજ હોય તો ગણવાનું ન હોય તો નહીં ગણવાનું પણ ભાગીદારે જો પેઢીને લોન આપી હોય તો ન કીધું હોય તોય 6% લેખે વ્યાજ ગણવાનું રહેશે હવે બીજો પ્રશ્નની અંદર પણ એને 8% ઉલ્લેખ કરેલો હોય તો કે ભાગીદારે 8% લેખે વ્યાજ આપવાનું તો આપણો પપ્પો નહીં પકડી રાખવાનો કે સામાન્ય કરારનામામાં 6% નીચે કહ્યું છે તો તમારે નક્કી કહ્યું હોય 8% આપવાનું તો 8% આપવાનું પણ જ્યારે સૂચના ન આપી હોય ત્યારે જ્યારે જાતે નક્કી કરવાનું થાય ત્યારે સામાન્ય કરારનામાની અંદર લોન ઉપર 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે બરાબર સમજો હવે આ લોન કોણ આપે છે એ આપે છે તો કે કોને આપે છે કે પેઢીને આપે છે તો વ્યાજ કોણ ચૂકવશે પેઢી ચૂકવશે ચૂકવશે કોણ કે પેઢી કોને ચૂકવશે એને એને વ્યાજ મળશે મળશે એટલે એના માટે આવો આના માટે ખર્ચ અહીંયા ચોથો મુદ્દો આપણો એ થઈ ગયો અહીંયા લોન વ્યાજ ભાગીદાર માટે શું થશે કે આવક થશે પેઢી માટે શું થશે કે ખર્ચ થશે બરાબર સમજો આમાં લોન કોણે આપી છે તો કે લોન આપી છે ભાગીદાર કોને આપી છે તો કે પેઢીને આપી છે ત્યારે જ 6% વ્યાજ ભરવાનું છે ભાગીદાર આપે છે પણ જો પેઢી આપે ને એને જરૂર છે ને એ પેઢી દુકાન પાસેથી 50,000 રૂપિયા ઉછીના લે છે તો નક્કી કર્યું હોય તો દેવાનું નો નક્કી કર્યું હોય તો નહીં દેવાનું એટલે પેઢી ધીરે તો વ્યાજની કે તો ગણવાનું નો કે તો નહીં ગણવાનું પણ જો ભાગીદાર ધીરે પેઢીને ભાગીદાર આપે તો કે તો જેટલું કીધું હોય એટલું નો કે તો 6% લેખે વ્યાજ છે આપણે ચૂકવવાનું થશે અને છેલ્લો મુદ્દો નફા નુકસાનના પ્રમાણ અંગે ભાગીદારી કરારનામાની અંદર નફા નુકસાનનું પ્રમાણ એટલે કે એ અને બી બે ભાગીદાર છે દુકાન ચલાવશે એટલે આપણે જોયું હતું કે દુકાન ચલાવે એટલે પરિણામ સ્વરૂપે નફો થાય અથવા નુકસાન થાય તો આ નફો કે નુકસાન થાય તો એ વેચી લેવા માટે સંમત થાય તો નફો કે નુકસાન કેમ વેચવું તો જો એને નક્કી કર્યું હોય કે આપણે એ અને બી છે તો કે બે ભાગ તારા અને એક ભાગ મારો તો તમારે બે જેમ એકના પ્રમાણમાં ચૂકવવાનું જો એમ કહે કે એક ભાગ તારો અને બી એમ કે ત્રણ ભાગ મારા આવું એને પોતાના કરારમાં સમજૂતી કરી છે આપણે કીધું બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળે અને
એવો કરાર કરે, પોતે જે કરાર કર્યો છે એમાં જો આવી સમજૂતી કરી હોય, એમાં જો નક્કી કર્યું હોય તો આ પ્રમાણે નફાનું પ્રમાણ છે એ રાખવાનું. પણ જો એણે કરાર કર્યો જ ન હોય, કરારમાં સમજૂતી કરી ન હોય, કરારમાં કોઈ ઉલ્લેખ કર્યો ન હોય, એટલે કે દાખલાની રકમમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નફા નુકસાન અંગેનો ન હોય, તો સામાન્ય કરાર એવું કહે છે કે સરખા ભાગે નફો વેચવો. કયા ભાગે? તો કે સરખા ભાગે. ક્યારે? તો કે પોતાના કરારમાં, સમજૂતીના કરારમાં ભાગીદારો જ્યારે ભાગીદારીનું અસ્તિત્વ ઊભું થાય છે ત્યારે, જોડાય છે ત્યારે, જે સમજૂતી કરે છે, જે કરાર કરે છે એમાં એ નક્કી ન કર્યું હોય તો આપણે આ સામાન્ય કરાર પ્રમાણે સરખા ભાગે નફો છે એ વેચવાનું રહેશે. પણ જો બે જેમ એક કીધું હોય તો બે જેમ એકના પ્રમાણમાં, એક જેમ ત્રણ કીધું હોય તો એક જેમ ત્રણના પ્રમાણમાં, ત્રણ જેમ બે કીધું હોય તો ત્રણ જેમ બેના પ્રમાણમાં, પણ કાંઈ ન કીધું હોય તો સરખા ભાગે નફો વેચવાનો રહેશે. અહીંયા તમારે આ આખા કરારનામામાંથી બે મુદ્દા છે એ અગત્યના છે. આ બે મુદ્દા છે એ તમારે યાદ રાખવા પડશે. બાકી તો દાખલામાં સૂચના હોય તો લેવાનું, ન સૂચના હોય તો નહીં. મૂડી એટલે કીધી હોય એટલી ગણવાની, મૂડીનું વ્યાજ કીધું હોય તો ગણવાનું, નહીં કીધું હોય તો નહીં ગણવાનું. ઉપાડ કીધું હોય તો ગણવાનું, નહીં કીધું હોય તો નહીં ગણવાનું. ઉપાડનું વ્યાજ એ કીધું હોય તો ગણવાનું, નહીં કીધું હોય તો નહીં ગણવાનું. પગાર, મહેનતાણું, બોનસ આપવાનું કીધું હોય એમાં તો આપવાનું, કોઈ સ્પષ્ટતા ન હોય તો નહીં આપવાનું. પણ ભાગીદાર જો પેઢીને લોન આપે તો એમાં જેટલા ટકા કીધી હોય એટલા ટકા આપવાની, પણ ન કીધી હોય તો 6% આપવાની, અને નફા નુકસાનનું પ્રમાણ કીધું હોય તો જે કીધું હોય એ ગણવાનું, અને ન કીધું હોય તો સરખા ભાગે ગણવાનું. આ બે મુદ્દા છે એ તમારે જાતે નક્કી કરવાનું રહેશે કે રકમમાં હોય, જો લોનનું વ્યાજ રકમમાં હોય તો એ પ્રમાણે, ન હોય તો 6%. પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ, રકમમાં જે આપવું હોય તો એ પ્રમાણે, ન આપવું હોય તો સરખા ભાગે તમારે ગણવાનું રહેશે. આ છે સામાન્ય કરારમાં. હવે પરીક્ષામાં તમને આની અંદરથી ઘણા પ્રશ્નો જે પૂછાઈ શકે, તમને આવી રીતે પૂછે કે મૂડી પરનું વ્યાજ એની માટે શું ગણાય, ઉપાડ ઉપરનું વ્યાજ કે ભાગીદાર માટે શું ગણાય, પગાર, મહેનતાણું કે બોનસ ભાગીદાર માટે શું ગણાય અથવા પેઢી માટે શું ગણાય, અને લોન ઉપરનું વ્યાજ પેઢી માટે કે ભાગીદાર માટે શું ગણાય. આ આ બધા પ્રશ્ન છે આની અંદરથી. આ થિયરી જે આજે સમજાવી આની અંદરથી તમને એક ગુણનો જે પ્રશ્ન છે અથવા વિકલ્પ છે એ તમને પરીક્ષાની અંદર છે કે પૂછાશે. આજની જે થિયરી ભણ્યા એ વિડીયો છે એ બે ત્રણ વાર ગુજરાતી બેસીને શાંતિથી વાંચી જજો, કારણ કે જે એક માર્કનો પ્રશ્ન પૂછાય છે એ આ જ મુદ્દાઓમાંથી જે પરીક્ષામાં પૂછાય છે. બરાબર, હવે પછીના પીરિયડની અંદર આપણે જોશું કે આ ત્રણ માર્ક્સના દાખલાની જુદી જુદી જે રીત છે એ એક પછી એક રીત છે એ હવે પછીના પીરિયડની અંદર છે એ આપણે જોતા જઈશું. હવે આજનું લેસન તો આ તમારે ટેલિગ્રામમાંથી તમે જોઈ લેશો, પણ લેસન છે એ હું તમને વોટ્સએપમાં પ્રશ્ન છે એ મૂકી દઈશ. એ પ્રમાણે તમારે આખા પ્રશ્ન તમને મૂકીશ, એમાંથી તમારાથી આજના લેક્ચરમાં જેટલા પ્રશ્ન થઈ જાય, જેટલા વિકલ્પો થઈ જાય એ બધા છે તમારે તૈયાર કરી લેવાનો છે. બીજી એક સૂચના વિદ્યાર્થી મિત્રો, કે તમારે જો પુસ્તકો જોઈતા હોય અને તમે બાબાપુરની નજીકમાં હોય તો અતુલભાઈની એવી સૂચના છે કે સવારે 9-11 ત્યાં જઈ સ્કૂલે જઈ અને પુસ્તકો છે એ તમે મેળવી શકશો. સવારે બરાબર યાદ રાખજો, સવારે 9-11ની અંદર નજીકમાં રહેતા હોય, તમે નજીકના આજુબાજુના ગામમાં રહેતા હોય અને તમારી અનુકૂળતા હોય તો તમે સ્કૂલેથી પુસ્તકો છે એ મેળવી શકો છો. બરાબર, અને નહીંતર હું તમને અહીંયાથી ચોપડીના ફોટા પાડી અને જે 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 પ્રમાણે આપણે કોઈ ચડેલા હશે એ પ્રમાણે તમને ફોટા પાડી અને વોટ્સએપમાં મોકલીશ, એમાંથી તમારે જોઈ લેવાના રહેશે. ચાલો આવજો મિત્રો.